નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. ઘણીવાર ઘણા ઘર એવા હોય છે જ્યાં તમે જાતા નથી, ભગવાન તમને ત્યાં મોકલતા હોય છે, તારે આ જગ્યા પર આનું ઘર બનાવવાનું છે. એવું જ એક ગામ છે, ગુજરાતના છેલ્લા તાલુકાનું છેલ્લું ગામ કુકરમુંડા. ત્યાં એક ભાઈ અને એક બેન છે. છોકરીનું નામ છે પૂજા અને છોકરાનું નામ છે મયુર. સાતમા ધોરણમાં છોકરી ભણે છે, છોકરો ચોથા ધોરણમાં ભણે છે. અને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો કે ભણવાનું શું કહેવાય છે, એજ્યુકેશન શું કહેવાય છે, અને જેને હકીકતમાં ભણવું છે એવા વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ. આ બંને ભાઈ બહેનોને જોજો, મેક્સિમમ લોકોને આ વિડીયો શેર કરજો. ત્યાં આપણે જઈએ છીએ અને આ લોકોની જરૂરિયાત શું છે, આ લોકોને ભવિષ્યમાં શું બનવું છે એ આપણે એના મોઢે સાંભળીએ છીએ. તો મળીએ છીએ કુકરમુંડા ગામમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો, શું કરો છો અત્યારે? રોટલા બનાવું છું. એમ કો ને, શું નામ છે તારું? પૂજા. પૂજા. આખું નામ શું? પૂજાબેન વસંતભાઈ પાડવી. તારું શું નામ? મયુર. મયુર. બંને એકલા જ રહેશો? મમ્મી પપ્પા? મમ્મી 1.5 મહિના, 3-4 મહિના થઈ ગયા છે ને ત્યારે મારી ગયેલી. પપ્પાને 1.5 મહિના થયા છે. રસોઈ તું પહેલેથી જ બનાવે છે કે હમણાં બનાવવાનું ચાલુ કર્યું? બંને ભાઈ બહેન એકલા રહો, મમ્મીની યાદ આવે. હું કામ ટેન્શન લે બેટા, પૂજાબેન નું કેવું એવું છે કે મારે મોટા થઈને ડોક્ટર બનવું છે. જેવી રીતના મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, એવી રીતના કોઈના મમ્મી પપ્પા એક્સપાયર થવાનો જોઈએ, એટલે મારે ડોક્ટર બનવું છે, ભણી ગણીને આગળ વધવું છે. બે ભાઈ બહેન છે, એકલા રહી છે, જાતે રસોઈ બનાવે છે. આજુબાજુમાં કાકા મામા લોકો છે જે ક્યારેક ક્યારેક સપોર્ટ કરે છે, પણ આ બંને ભાઈઓને દિલથી એક ઘરના ઘરની જરૂર છે. તમે જુઓ છો તૂટેલું ફૂટેલું ઘર છે, જાતે રસોઈ ભાઈ બહેન બનાવે છે. 1.5 મહિના પહેલાં પપ્પા એક્સપાયર થઈ ગયા, 3 મહિના પહેલાં મમ્મી એક્સપાયર થઈ ગયા, અને આ બે છોકરાઓ છે જેમનું કોઈ નથી, કોઈ સપોર્ટ કરવાવાળું નથી. આ એક બેડ તમે જુઓ છો, નાનો ખાટલો છે, ખાટલામાં બંને ભાઈ બહેન સૂવે છે અને આ ઘરની અંદર પોતાનું શિક્ષણ પૂરું કરે છે. ઉટાવટ સ્કૂલમાં 7મું ભણે છે. તું? ચોથામાં ભણે. કઈ સ્કૂલ? ઉટાવટ. બંને ભાઈઓ અને બહેનોનું એક જ કેવું છે કે ઘર બનાવવું છે સપનાનું, અને ભણવાનું શિક્ષણ માટે કંઈ થઈ જાય ભવિષ્યમાં. પણ આજે અહીંયા આવ્યા છીએ અને ઘર આપણે બનાવીએ છીએ બંને ભાઈ બહેનું, જેટલું જલ્દી થાય એટલું. બારડોલી હતા, બારડોલીથી પાછા અહીંયા આવ્યા છીએ. તાપી જિલ્લાનું કુકરમુંડા ગામ છે આ, અને અહીંયા ઘર બનાવીએ છીએ આપણે. આપણાથી જેટલું જલ્દી થાય એટલું આપણે ઘર આમના માટે કરશું. અને તમામ લોકોને ફરી પાછો કહીશ કે એજ્યુકેશનની બહુ જરૂર છે આપણા ગુજરાતમાં. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે બહુ ટેલેન્ટેડ છે. છોકરીએ જેવું કીધું કે મારે ડૉક્ટર બનવું છે, મારા મા બાપ જેવી રીતના એક્સપાયર થઈ ગયા, એવા બીજા કોઈના મા બાપ એક્સપાયર થવા જોઈએ, તો એ સ્ટેટમેન્ટ મને પોતાને મારા હૃદયમાં ટચ કરી ગયું. આપણે જલ્દી ઘર બનાવીએ છીએ, બંને ભાઈ બહેનો એકબીજાનું બહુ ધ્યાન રાખે છે, ત્યારે રડે છે. પણ તમામ લોકોને ફરી પાછું કહીશ કે આવા જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો. જમવાનું ક્યારેક લાવી આપે તો? મોટી મમ્મી. શું નામ એનું? સુનિતા. એને ટીબી છે. એના મોટા મમ્મી છે સુનિતાબેન અને છોકરો છે વિકાસ. આ બંને મા દીકરાને ટીબી છે, છતાં બંને રસોઈ અને જે જમવાની વ્યવસ્થા હોય છે એ પૂરી પાડતા હોય છે. ઘણીવાર બંને ભાઈઓ જ્યારે ભણવા જાય છે ત્યારે સમાજને સંદેશ લેવા જેવી વાત આ છે કે માને ટીબી છે, એના દીકરાને ટીબી છે, છતાં મોટી મમ્મીનો ફરજ નિભાવી રહ્યા છે અને બંને દીકરાઓનું ધ્યાન રાખી રહ્યા છે. આપણા સભ્ય સમાજની અંદર આપણા પાડોશીમાં કોઈ હેરાન થતો હોય તોય કંઈ આપણે રોટલોનું પાણી પૂછવા નથી જતા, પણ અહીંયા તો બીમાર હોવા છતાં, ટીબી હોવા છતાં બંને છોકરાને જમવાનું ક્યારેક ક્યારેક પૂછે છે, તો એ બહુ મોટી વાત છે.
આ ઉંમરે અવળા છોકરાઓ ક્યારેય રસોડામાં ઘૂસતા નથી, બધી જ વસ્તુ હાથમાં જોતી હોય છે. આ બંને ભાઈ બહેનને તમે જુઓ કે જવાબદારી આવ્યા પછી બંને ભાઈ બહેનો જાતે રસોઈ બનાવે છે, સ્કૂલે જાય છે, એક સાતમામાં ભણે છે, એક ચોથામાં ભણે છે. અને આટલું નાનું ઘર છે, ઘરમાં પગ મૂકો એટલે ઘર પૂરું થઈ જાય એટલું નાનું ઘર છે, અને ખૂણાની અંદર રસોઈ બનાવે છે. આ થઈ ગઈ કે થઈ ગઈ ને બે ભાઈ બહેન નિખાલસ કેટલા છે? જ્યારે બે ભાઈ બહેનને મેં પૂછ્યું કે તમારા મમ્મી પપ્પા ક્યારે એક્સપાયર થયા, તો રીનાબેન વસંતભાઈ પાંડવી, મૃત્યુની તારીખ છે 13/2/2021. છોકરીએ મને કીધું કે 3 મહિના પહેલાં મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. એકચ્યુઅલ મમ્મી એક્સપાયર થયા એને 2 વર્ષ થયા છે, અને પપ્પાને એક્સપાયર થયાને 1 મહિનો થયો છે, 7/1/2023. એટલે છોકરા બહુ નાના છે, નિખાલસ છે, સમાજની કે દુનિયાની હજી કાંઈ ખબર નથી, પણ 2 એક્સપાયર થઈ ગયા. પણ છોકરી પાસે એક મોટિવેશન લેવા જેવી વાત એ છે કે મારે મારા મા બાપ જેવી રીતે એક્સપાયર થયા, બીજાને કોઈના મા બાપ એક્સપાયર ન થાય એટલા માટે મારે ડૉક્ટર બનવું છે. એના ઘરમાં રૂપિયા હોય એવા તમામ નાના છોકરાઓને સંદેશો લેવા જેવી વાત કરું છું. છોકરો છે નાનો, મા બાપ નથી એક્સપાયર થઈ ગયા છે, મા બાપ મોટી મમ્મી છે, ધ્યાન રાખે છે, એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા, એમને ટીબી છે, એના છોકરાને ટીબી છે, આ બેયના મા બાપ છે, બે એક્સપાયર થઈ ગયા ટીબીના કારણે, અને દીકરી છે, દીકરીને મોટા થઈને કંઈક કરવું છે, પોતે રસોઈ બનાવે છે, સ્કૂલે જાય છે, 7મું ભણે છે, કોમ્પ્યુટર આગળ શીખવું છે, આગળ શિક્ષણ પ્રાપ્ત કરવું છે, ડૉક્ટર બનવું છે, અને છોકરાને પોલીસ બનવું છે. આવા લોકોને કાયદેસર આપણા સપોર્ટની જરૂર છે. એજ્યુકેશનને આગળ વધારવું હોય તો આવા જે જરૂરિયાતમંદ છે, જેને કાંઈ જ જીવનમાં કરવું છે, જેની પાસે પૈસા છે અને પૈસાની વેલ્યુ નથી ને, એવા લોકોને આવા લોકોના ઘરે આવવું જોઈએ, અને એટલીસ્ટ 1 મહિનો ખાલી રહેવું જોઈએ કે પૈસા શું કહેવાય, કોઈપણ જાતના અભાવ વગર કઈ રીતના આગળ વધવું એ શું કહેવાય, એવા લોકોને અહીંયા આવવાની જરૂર છે. હું પોતે અહીંયા રસોડામાં હતો, એટલો બધો ધુવાડો હતો, હું પોતે રોટલી નહોતો ફેરવી શકતો, અને એવા ધુવાડાની વચ્ચે આ બે ભાઈ બહેનો જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે અંદરથી એક જ વસ્તુ કહેવાનું મન થાય છે કે જે જરૂરિયાતમંદ છે ને એવા લોકોને સપોર્ટ હંમેશા કરવો જોઈએ. આવા ગામડાઓમાં ફરવું જોઈએ, આવા આદિવાસી વિસ્તારોમાં ફરવું જોઈએ, અને આવા ઘણા અસંખ્ય છોકરાઓ તમને મળશે જેને ભણવાની ઈચ્છા છે પણ કરવા માટે કંઈ નથી. તો આપણે આનું આજે ઘર બનાવીએ છીએ. આજે તમામ મારી ટીમે કીધું કે મોસ્ટ 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 જરૂરિયાતમંદ ઘર છે, આપણે આમનું ઘર બનાવીએ છીએ બહુ ભાવથી અને બહુ મોજથી. આપણે ઘરનો સામાન થોડો ફેરવી નાખીએ ને, આવજો બહાર આવજો, મમ્મી પાનો ફોટો પહેલાં લઈ લે. નીકળશે આ ખેંચે જ લો, વાંધો નહીં. એ ગણપતિ બાપ્પા, ક્યાં જેસીબી ને બોલાવ્યું કે જે નાના મોટા વાસણ ને બધું છે ને બધું લઈ લો, ચાલો બાકી બીજું કાંઈ નથી. જેસીબી આવી ગયું છે આપણું. શ્રી ગણેશ કરીએ છીએ અને જેસીબીથી ઘર પાડીએ છીએ. આ કુકર મુંડામાં અમારું બીજું ઘર છે, આની આગળ માજીનું ઘર બનાવ્યું હતું, આ બીજું ઘર છે, અને મોસ્ટ 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 ડિઝર્વિંગ હોમ છે આ. જ્યારે એજ્યુકેશનની વાત આવે છે ત્યારે મને પોતાને હરખ બહુ ઉભરાય છે, એટલે બધા જ ઘર અમે બનાવીએ છીએ બહુ ભાવથી બનાવીએ છીએ, પણ આ ઘર વધારે ભાવથી બનાવવાનું મન થાય છે, કેમ કે દીકરી છે એની બહુ ઈચ્છા છે જીવનમાં કંઈક કરવાની, દીકરાની ઈચ્છા છે, અને દીકરીએ જે ભાવથી બધી વાતો કરી દિલમાં ટચ થઈ ગઈ. તો મસ્ત જેસીબીથી ઘર પાડીએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ. We'll be right back.
જબ જીતના મલ પે ઉધર ડાલ દો રોજ નવા ગામે જવાનું જેસીબીથી ઘર પાડવાનું ઘર બનાવવાનું નવા નવા લોકોને મળવાનું પણ આમાંથી એકવાર જરૂરથી શીખવા મળે છે કે તમે જેટલો પ્રવાસ કરશો જે વ્યક્તિ જેટલો પ્રવાસ કરશે એને ખબર પડશે કે હકીકતમાં ગુજરાતમાં કેટલા લોકોને કઈ કઈ જાતની જરૂર છે એટલે જીવનમાં પ્રવાસ કરવો બહુ જરૂરી છે આજ માટે આટલું જ છે ઘરનું મોસ્ટલી કામ અત્યારે પૂરું કરી નાખ્યું છે સામાન મંગાવીએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ પણ તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ